જ્ઞાન વિદ્યાર્થી મિત્રો, હું સેજલબા ગોહિલ, શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર ગુરુકુલ ઓનલાઈન શિક્ષણમાં યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ આજનો સબ્જેક્ટ છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 1 વિશે આપણે બધાએ જ માહિતી મેળવી હતી. હવે પછી જો આ ચેપ્ટરની અંદર ધંધાકીય સેવાઓ 1ની વાત કરવામાં આવી છે. કઈ સેવાઓ છે? ધંધાકીય સેવાઓ 1 વિશે વાત કરવામાં આવી છે. તો એની આપણે અહીંયા વાત કરવા જોઈએ તો એની અંદર વીમાની વાત કરવામાં આવી છે. તેના સિદ્ધાંતો, પ્રકારો, વીમાનું ખાનગીકરણ, વીમા નિયમન અને વિકાસનો પરિચય, ટપાલ સેવાઓ, વખારની સેવાઓ, ઘણું બધું આ ચેપ્ટરની અંદર તમને ધંધાકીય સેવાઓ કે ધંધો જે છે એ આપણને કઈ રીતે ઉપયોગી છે, મદદ કરે છે અને એની માટે કેટલી જરૂરિયાત પડે છે એ બધી વસ્તુ આપણે આ ચેપ્ટરની અંદર શીખવાની છે. તો અહીંયા આપણે પ્રસ્તાવના તમે જોઈ શકો છો કે અર્થતંત્રમાં સેવાનું મહત્ત્વ વધતું જાય છે. સેવાઓના કારણે સગવડતામાં અથવા તો અનુકૂળતામાં વધારો થાય છે. બેન્કિંગ, વીમો, ટપાલ, વખાર અને વાહન વ્યવહારમાં આવી સેવાઓ છે. આ સેવાઓ માત્ર વાણિજ્યના અંગ તરીકે વાપરવાને જ મદદ કરતા બનતી નથી, પરંતુ તેનાથી પણ આગળ વધીને ઉદ્યોગમાં, ખેતીમાં અને અન્ય તમામ ધંધાઓને મદદગાર બને છે. બેન્કિંગનું વીમો, ટપાલ અને વખાર અને વાહન વ્યવહારની સેવાઓ એટલે કે બધું વૈવિધ્ય આવી જાય છે અને આર્થિક પ્રવૃત્તિઓની સીમાઓ વટાવી ગઈ છે અને તે કૌટુંબિક તથા સામાજિક વાહન વ્યવહારની સેવાઓ પણ બની ગઈ છે. આધુનિક જનતામાં આ સેવાઓના ક્ષેત્રે વિવિધતા અને વિશિષ્ટતા જોવા મળે છે. આ સંસ્થાઓ પરસ્પર અવલંબિત બની ગઈ હોય છે. તો આ ચેપ્ટરની અંદર આપણે તમે જોયું એમ વીમા વિશેની વાત કરવાની છે, ટપાલ સેવા બાબતની વાત કરવાની છે, વખારની સેવાની વાત કરવાની છે, સેવા ધંધાકીય સેવા અંગેની આપણે અહીંયા વાત કરવાની છે. તો આ ત્રણ સેવાઓ જે છે એની કઈ રીતે પહેલાં આપણે વીમા વિશેની આ લેક્ચરની અંદર વાત કરીશું. તો વીમો કોને કહેવાય? જનરલી તમને બધાને ખબર હોવી જોઈએ કે વીમો એટલે શું. બધા તમે પરિચિત છો, બરાબર? તો વીમાના ઘણા બધા પ્રકાર પાડવામાં આવે છે. અત્યારની લાઈફમાં વીમો મસ્ટ બી નેસેસરી. તમને બધાને ખ્યાલ છે કે વીમો ઉતારવો જોઈએ. જે હેલ્થનો વીમો હોય, ઇન્સ્યોરન્સ હોય, તમે ગાડી લો છો તો ગાડીનો વીમો હોય, કોઈ પ્રીમિયમ ભરો છો, આવી બધી વસ્તુઓ શું છે તો વીમો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વીમો. આ વીમા ઉતારવાને કારણે આપણને શું થાય છે તો કે આપણે જે નુકસાન થવાનું છે એ કંઈ થતું નથી એવું નથી, પણ જે નુકસાન થાય છે અથવા તો ભવિષ્યમાં કંઈક થવાનું છે તો એ નુકસાનની ભરપાઈ આ વીમા દ્વારા આપણે કરી શકીશું. સપોઝ કે મેં કોઈ ધંધો ખોલ્યો છે, બરાબર? તો ધંધા માટે મારે માલ સામાનની બધાની જરૂર પડે છે, તો એની માટે મારે વીમો ઉતરાવવો જોઈએ, બરાબર? કારણ કે ધંધો લઈને બેઠા હોય એટલે ગમે ત્યારે કુદરતી, માનવસર્જિત હોનારો તો બની શકે છે. તો આ હોનારો તો જ્યારે બનતી હોય છે, બરાબર, તો એમાં જે નુકસાન થાય છે પૂરેપૂરું મારે ભોગવવું પડતું હોય, તો આ વીમો જો ઉતારવામાં આવ્યો હોય તો તેનું અડધા ભાગનું જ નુકસાન મારે ભોગવવું પડતું હોય છે. તો આ રીતે વીમા વિશેની આજે આપણે આ ચેપ્ટરમાં અને અહીં આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, વીમાનો ઇંગ્લિશમાં ઇન્સ્યોરન્સ કહેવામાં આવે છે, જે દરેકના ઘરની અંદર પોતાના પેરેન્ટ્સને પૂછજો. મોસ્ટ ઓફલી બધાએ ઇન્સ્યોરન્સ ઉતારેલો હોય. કોઈ પોતાની ગાડીનો ઇન્સ્યોરન્સ લીધો હોય, તો કોઈ પોતાની લાઈફ વિશેનો ઇન્સ્યોરન્સ, હેલ્થ વિશેનો ઇન્સ્યોરન્સ લીધો હોય, જીવન વીમો લીધો હોય છે, આગનો ધંધા કરતા હોય તો આગ માટેના વીમા લીધા હોય છે, બરાબર? પછી ફિલ્મ સ્ટારો હોય તો પોતાના ફેસના અથવા તો એવી રીતના બધા વીમા અત્યારે તો લેતા હોય છે, બરાબર? તો વીમો એટલે કે તેનો અર્થ તમને જોઈએ તો વીમો બે પક્ષકારો વચ્ચે એવો લેખિત કરાર છે કે જે દ્વારા વીમો લેનાર પ્રીમિયમની રકમ અવેજના બદલામાં વીમો ઉતારનાર પાસેથી એવું વચન મેળવે છે કે જો તેને એટલે કે વીમો લેનારને નક્કી કરેલા જોખમના કારણે નુકસાન થાય તો નક્કી કરેલી રકમની મર્યાદામાં અને નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક નુકસાનની ભરપાઈ કરી આપવામાં આવે છે. એટલે વીમો જે છે એ બંને પક્ષકારો વચ્ચે થાય છે. કોની વચ્ચે થાય છે? તો કે બે પક્ષકારો વચ્ચે થાય છે. એક આપનાર અને બીજો છે ઉતારનાર, એટલે કે લેનાર. એ બે પક્ષકારો વચ્ચે શું ઉતારવામાં આવે છે? વીમો ઉતારવામાં આવે છે. તો આ વીમાની અંદર તમે જુઓ કે વીમો ઉતારનાર જે છે એને વચન આપવામાં આવે છે, બરાબર, કે તમે જે
પેમેન્ટ કરો છો અથવા તો તમે જે નુકસાની ભોગવશો તમારી, તો એની અંદર તમારી રકમની મર્યાદામાં અને નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક નુકસાનની તમારી શું થઈ જશે, ભરપાઈ થઈ જશે. નુકસાની રોકી નથી શકાતી પણ તેની ભરપાઈ કરવામાં આવે છે. એટલે સેફ્ટી માટે તમારે વીમો ઉતારવો ખૂબ જ જરૂરી છે. અત્યારે તો હેલ્થનો વીમો લેવો પણ ખૂબ જરૂરી છે. ગમે ત્યારે અકસ્માત બની શકે છે, ગમે તેવા રોગ પણ આવી શકે છે, તો જો આપણો હેલ્થ ઇન્સ્યોરન્સ તમે જો ઉતારેલો હોય બરાબર, તો તમારી હેલ્થ માટે પણ સારું અને તમે જો એ ખર્ચ ત્યારે ન પહોંચી વળતા હોય તો આવા વીમા ઉતારેલો હોય તો તમને એમાંથી પૈસા મળી રહેતા હોય છે. તેના સિદ્ધાંતો અહીંયા જોવાના છે. તો એના જે સિદ્ધાંતો આપવામાં આવ્યા છે એ અહીંયા તમે ચોપડીમાં જુઓ. 2.1.2 ની અંદર તેના સિદ્ધાંત આપ્યા છે. વીમાના મૂળ સામાજિક સાથે સંકળાયેલા છે અને તે બે પક્ષકારો વચ્ચેનો કરાર બને છે. આમ વીમો સામાન્ય કરાર નથી અને તેને સામાન્ય કરારના કાયદાથી જોડી શકાય પણ નહીં. વીમો એ વિશિષ્ટ કરાર હોવાથી તેને સામાન્ય કરારના સિદ્ધાંતનો ઉપરાંત નીચે જણાવેલા વિશિષ્ટ સિદ્ધાંતો પણ તેને લાગુ પડતા હોય છે. તેને સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, સૌથી પહેલો જે સિદ્ધાંત આપવામાં આવ્યો છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત છે. તો વીમો એ કેવો કરાર છે? તો લેખિત કરાર છે, સંપૂર્ણ ભરોસાનો. એના જે સિદ્ધાંત છે તો એના સિદ્ધાંત તમને અહીંયા આપવામાં આવ્યા છે. એ સિદ્ધાંત પ્રમાણે તમારે અહીંયા જોવાનું કે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત કોને કહેવામાં આવે છે? તો કે વીમાના કરારનો હેતુ નફો મેળવવાનો છે. શેનો છે? નફો મેળવવાનો. ક્યારેક ન હોઈ શકે વીમા કરારનો હેતુ નુકસાનનું આર્થિક વળતર મેળવવાનો છે. બરાબર, નફો મેળવવાનો નથી, એનો આર્થિક નુકસાન. તમને જે કાંઈ પણ આર્થિક રીતે તમે પડી ભાંગો છો, હવે તમારી બહુ મોટી જબર શોપ હોય બરાબર, તમે ઘણા બધા મૂવીઝમાં જોયું હોય, રિયલમાં પણ ઘણા બધાએ જોયું હોય, પણ મૂવી જોતા હો છો, બધા જોવે જ છે. તો એની અંદર તમે જો ફેક્ટરીમાં આગ લાગી ગઈ, દોડો ભાઈ દોડો એવી રીતને તમે ઇન્સિડન્ટ્સ જોતા હોય છે કે આગ લાગી ગઈ આગ લાગી ગઈ, તો એ આગ લાગે છે ત્યારે જે માલિક હોય છે તેનું સર્વસ્વ બળી જાય, પણ એને શું કરેલું હોય છે? વીમો ઉતારેલો હોય છે. શું ઉતારેલું હોય છે? વીમો ઉતારેલો. તો આ વીમાને કારણે જે તે નુકસાન થાય છે તેના અડધું નુકસાન તેની વીમા કંપની એને આપી દેતી હોય છે. એટલે વીમો જે ઉતારેલો હોય એનાથી આર્થિક નુકસાન છે એને થયું છે એની ભરપાઈ કરી શકતા હોય છે. તો નુકસાનના આર્થિક વળતર મેળવે છે. વીમાનો મૂળભૂત અભિગમ સામાજિક નથી. વીમાકારના પક્ષકારે પરસ્પર સંપૂર્ણ ભરોસો મૂકવાનો છે. કરાર કરતી વખતે બંને પક્ષકારને પરસ્પર જરૂરી હોય તેવી વીમા વસ્તુ અંગેની બધી જ માહિતી આપવાની હોય છે. તો વીમા તમે જે પ્રકારનો વીમો ઉતારો ને એ પ્રકારે બધી જ માહિતી તમારે આપવાની હોતી હોય છે. એની અંદર તમને જે ડિટેલ્સ માંગવાય છે, જે ડિટેલ્સ પૂછવામાં આવતી હોય છે, એ સંપૂર્ણ વિશ્વાસ સાથે. હેલ્થ ઇન્સ્યોરન્સ ઉતારવાનો કીધો હોય બરાબર, તો તમને કંઈક મોટી બીમારી છે ને તમે જો એ છુપાવી હોય, તમે એ બીમારી ન કીધી હોય અને પછી પહેલાં તમે વીમો ઉતારી દીધો છે બરાબર, તો એ બીમારીના તમારે પૈસા કવર કરવા છે, તો એ વસ્તુ રોંગ છે. જો એને ખબર પડે તો એ વીમો ઉતારી શકતા નથી. તમારું ઇન્સ્યોરન્સ મેડિકલ પહેલાં કરાવવામાં આવતું હોય છે. તો આ રીતે સંપૂર્ણ વિશ્વાસનીય વસ્તુ છે, વિશ્વાસ રાખી અને પછી સંપૂર્ણ માહિતી તમારે આપવાની રહેતી હોય છે. એક ઉપર જો કરાર ઉપર અસર કરતા હોય તો એક પણ બીજા પક્ષને આપવાની હોય છે. કોઈ પણ માહિતી છુપાવીને કરેલા વીમાનો કરાર દગો કહેવામાં આવે છે. એટલે તમે કોઈ પણ જો તમારો જે કરાર કરવામાં આવ્યો છે એ કોઈ પણ રીતે હોય તો એ દગો કહેવામાં આવતો હોય છે. તો અહીંયા સંપૂર્ણ ભરોસાનો તમારે જે સિદ્ધાંત આપવામાં આવ્યો છે એના વિશે આપણે વાત કરી. હવે તમે જુઓ કે વીમાનો બીજો છે કે નુકસાન વળતરનો સિદ્ધાંત. અહીંયા શું આપવામાં આવ્યું છે? નુકસાન વળતરનો સિદ્ધાંત. તમે અહીંયા જોઈ શકો છો કે નુકસાન વર્તનનો સિદ્ધાંતમાં આપણને કીધું છે કે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંત ભંગ થયેલો કહેવામાં આવે છે. જ્યારે વીમાના પક્ષકારને ખબર પડે કે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત છે ત્યારે વીમા કરાર રદ સમજવામાં આવે છે અને વીમો લેનારને તેના ભરેલા પ્રીમિયમની રકમ પરત મળી શકતી નથી અને જો નુકસાન થાય તો વર્તનનો પણ હક તેનો રહેતો નથી. કારણ કે તમે શું કર્યું? છુપાવી છે માહિતી બરાબર. આ છુપાવેલી માહિતી તમને શું કહેવામાં આવે છે? દગો કર્યો કહેવામાં આવે છે અને તમારા સંપૂર્ણ ભરોસાનો જે સિદ્ધાંત છે એનો ભંગ કર્યો છે તેમ કહેવામાં આવે છે. બીજો જે સિદ્ધાંત તમને અહીં આપવામાં આવ્યો છે એ શેનો છે? નુકસાન વળતરનો સિદ્ધાંત. અહીંયા તમે જોઈ શકો છો નુકસાન વળતરનો જે સિદ્ધાંત છે એ તમને અહીં કીધું છે. નુકસાન વળતર એટલે કે તમારું જે નુકસાન થાય છે એનું વળતર મેળવવાની બાબત તમને અહીંયા કહેવામાં આવી છે કે નુકસાન કઈ રીતે ભોગવવામાં આવે છે. નુકસાન વળતરનો સિદ્ધાંત.
એના વિશે તમને વાત કરવામાં આવી છે. તો વીમો લેનાર નુકસાન થતું હોય તેનું વળતર મળી શકે તે માટે વીમાના કરાર થાય છે. વીમાના કરારને હાર્દ નુકસાન વળતરનો સિદ્ધાંત પણ કહેવામાં આવે છે. વીમો લેનારને નુકસાન થાય તો વીમો કંપની તેના વળતર કેટલું ચૂકવશે તે નક્કી કરવા આ સિદ્ધાંતનો ઉપયોગ કરતા હોય છે. કે વળતર કઈ રીતે ચૂકવવામાં આવે છે એ વિશે તમારે અહીંયા વાત કરવાની છે. કે વીમા કંપની છે રાઈટ, તો વીમા કંપનીએ વળતર ચૂકવવાનું છે, તો વળતર કઈ રીતે ચૂકવશે એ બાબત આ નુકસાન વળતરના સિદ્ધાંતમાં અહીંયા લાગુ પડે છે. વીમો લેનાર વસ્તુની કિંમત કરતાં ઓછી કિંમતનો વીમો ઉતારે તો ગર્ભિત રીતે સ્વીકારે છે અને ઓછી કિંમતના પ્રમાણસર નુકસાન તે ભોગવવું પડતું હોય છે. અહીંયા સમથિંગ તમને બે ત્રણ સરસ મજાના ઉદાહરણ આપ્યા છે અને ઉદાહરણના રીતે તમે કઈ રીતે નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડે છે એ તમને સમજાવવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. તો અહીં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ તેની ₹5,00,000ની વસ્તુનો ₹3,00,000નો વીમો ઉતારે છે, એટલે પૂરેપૂરો નથી ઉતાર્યો. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કેટલાની વસ્તુ હતી તેની? 5,00,000ની હતી. વીમો કેટલાનો ઉતાર્યો? 3,00,000નો ઉતાર્યો છે, પરંતુ વસ્તુ સંપૂર્ણ નાશ પામતા તેને વધુમાં વધુ 3,00,000 જ નુકસાન વળતર મળશે. હવે વસ્તુ 5,00,000ની હતી, કોઈ પણ છે કાર લીધી છે, કારનો ઇન્સ્યોરન્સ તમે ઉતાર્યો છે, એક્સિડન્ટ થઈ ગયું બરાબર, એ કાર કેવી થઈ ગઈ? નાશ થઈ ગઈ છે. 5,00,000ની ગાડી હતી, તમે એમાં 3,00,000નો જ વીમો ઉતાર્યો છે. કેટલા લાખનો? 3,00,000નો. તો તમને પૂરેપૂરા 5,00,000 મળતા નથી, પણ તમે 3,00,000નો વીમો ઉતાર્યો છે એટલે તમને કેટલા રૂપિયા મળશે? ખાલી 3,00,000 જ મળશે, કારણ કે તમે ઇન્સ્યોરન્સ 3,00,000નો ઉતાર્યો હતો. 5,00,000નો ઉતાર્યો હોત તો 5 પૂરેપૂરા મળત બરાબર, પણ આમાં 3,00,000નો ઉતાર્યો છે એટલે અડધું જ નુકસાનના પૈસા તમને જે છે એ મળતા હોય છે. એક વસ્તુની કિંમત 5,00,000 રૂપિયા છે, પરંતુ તેનો વીમો 3,00,000 લેવામાં આવ્યો હોય તો વસ્તુની આંશિક નુકસાન પામતા ₹2,00,000નું નુકસાન થાય તો ઉતારેલા વીમાની રકમ પ્રમાણે વળતર ₹1,20,000 જ મળે છે. પહેલું જે તમને એમાં શું કીધું હતું કે 5,00,000ની વસ્તુ છે, 3,00,000નો વીમો ઉતાર્યો છે અને વસ્તુ સંપૂર્ણ નાશ પામે છે. 5,00,000ની મેં ગાડી લીધી, ગાડીનો એક્સિડન્ટ થઈ ગયો અને ગાડી ભૂકો બોલી ગઈ, ઓકે, તો એની અંદર મેં વીમો ઉતારેલો છે પણ કેટલાનો? 3,00,000નો બરાબર. તો એ 3,00,000 રૂપિયા મને મળશે, સંપૂર્ણ વસ્તુ નાશ પામી છે, પાછો જે એનો કાટ માળો હોય ને એ બધું વીમા કંપની જ લઈ જશે, આપણને કાંઈ મળતું નથી. પછી પાછું બીજું છે બી, એની અંદર તમને એમ કીધું છે કે વસ્તુની કિંમત 5,00,000 રૂપિયા છે. કેટલી છે? 5,00,000 રૂપિયા. અને 3,00,000નો કેટલો વીમો ઉતાર્યો છે? શું ઉતાર્યું છે તમે? 3,00,000નો વીમો ઉતારવામાં આવ્યો છે. તો આ 3,00,000નો વીમો ઉતાર્યો છે પણ નુકસાન કેટલું થયું છે? 2,00,000 રૂપિયાનું થયું છે. જે ગાડી હતી એક્સિડન્ટ થયો પણ થોડોક ભાર ભૂક્કો થઈ ગયો અને જે નુકસાન થયું છે 2,00,000 રૂપિયાનું થયું. કેટલાનું? 2,00,000નું. તો વીમા કંપની તમને કેટલા રૂપિયા આપશે? આંશિક વળતર આપે છે. કેટલું આપે છે? આંશિક વળતર આપે છે. 1,20,000 રૂપિયા તમને મળશે. કેટલા મળશે? 1,20,000 રૂપિયા તમને એનું વળતર તરીકે મળે છે. શીર્ષ છે તમને અહીંયા એમાં આપવાનું છે કે વસ્તુની કિંમત 5,00,000 રૂપિયા છે. કેટલી કિંમત આપી છે? 5,00,000 રૂપિયા. અને તેમાંથી તેને 5,00,000નો ઉતારેલો હોય છે. વીમો કેટલાનો ઉતાર્યો? 5,00,000નો ઉતાર્યો હોય ને વસ્તુ નાશ પામે તો તેને કેટલા રૂપિયા મળે છે? વસ્તુ જે છે એ નાશ પામી ગઈ છે, સંપૂર્ણ નાશ પામી છે તો એને 5,00,000 રૂપિયા મળતા હોય છે. કેટલા રૂપિયા મળશે? 5,00,000 પૂરેપૂરા રૂપિયા મળતા હોય છે. એટલે જેટલાનો તમે જેવી રીતનો વીમો ઉતાર્યો હોય એ જ પ્રમાણે તમને વીમાની કિંમત મળતી હોય છે. 10,00,000ની વસ્તુ લીધી હોય, 5,00,000નો વીમો ઉતાર્યો હોય, તમે એક્સપેક્ટ કરો મારે તો 10,00,000 પૂરા જોઈએ તો મળે? ન મળે, કારણ કે તમે જેટલી વસ્તુનો વીમો ઉતાર્યો છે એવી જ રીતે તમને આંશિક વળતર મળતું હોય છે. એ જ રીતે તમારા રૂપિયા, કારણ કે વીમો ઉતારતા પહેલાં ટર્મ એન્ડ કન્ડિશન બધી જ એપ્લાય કરવામાં આવતી હોય છે, લેખિતમાં બધા જ કરાર લઈ લેવામાં આવતા હોય છે કે જેથી કરીને કોઈ પણ પ્રશ્ન બને તો વીમા કંપની જે છે આ બધા કરાર તમને બતાવીને કહી શકે કે આટલા જ રૂપિયા તમને મળવા પાત્ર છે. તો આ રીતે વીમાનો નુકસાન વળતરનો સિદ્ધાંત હતો. પહેલાં છે પહેલો સિદ્ધાંત કયો હતો વિદ્યાર્થી મિત્રો? સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત હતો. બીજો છે નુકસાન વળતરનો સિદ્ધાંત છે, એટલે નુકસાન કેવી રીતે મળે છે. ત્રીજો છે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. તો વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે કે વીમો લેનારને વીમા વસ્તુમાં આંશિક હિત હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? આંશિક હિત. દાખલા તરીકે
મકાન માલિકને મકાનમાં આર્થિક હિત હોય, જ્યારે ભાડવાતને મકાનમાં આર્થિક હિત ન મળે. મળે, કારણ કે એ તો કોનું છે, ભાડે રહે છે, એટલે બીજાનું મકાન છે. પણ મકાન માલિક હોય તો એને પોતાનું આર્થિક હિત હોવું જરૂરી છે. તો આ જ રીતે આર્થિક હિતનું પણ વાત કરવામાં આવી છે. આ વીમા યોગ્ય હિતના સિદ્ધાંતની વાત કરી છે. હવે પછી જે બાબત છે એ હક બદલાનો સિદ્ધાંત છે. કેવો છે? હક બદલાનો સિદ્ધાંત. હક બદલાના સિદ્ધાંત વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો હક બદલાના સિદ્ધાંતની અંદર શું કહેવા માંગે છે કે તમે હક બદલો છો, બરાબર, એના સિદ્ધાંતની વાત કરી છે. જ્યારે વીમા યોગ્ય વસ્તુની વીમો લેનાર અને આપનાર નાશ પામે ત્યારે વીમા કંપની તેનું વળતર ચૂકવે ત્યારે નાશ પામેલી વસ્તુની માલિકી હક વીમા કંપનીની બને છે. મેં તમને હમણાં આગળ જ કીધું, શું કીધું, કે ગાડીનો કાટમાળ પૂરેપૂરી નાશ પામી તો કોણ લઈ જશે? વીમા કંપની લઈ જશે. આ હક બદલીનો સિદ્ધાંત તમને કહે છે. તે ઉપરાંત માલિકીનો હક રહેતો નથી. આ બાબત જિંદગીના વીમાને પણ લાગુ પડતી નથી. જિંદગીના વીમાને નથી લાગુ પડતી, ખાલી વસ્તુની માલિકીની ઉપર લાગુ પડે છે. જિંદગીનો વીમો એટલે કે આપણો વીમો, આપણે મરી જઈએ એટલે આપણને પૈસા મળી જાય ને આપણી ડેડ બોડી, તો શું વીમા કંપનીવાળા લઈ જાય? નો, એ લઈ શકે ને. એટલે જિંદગીના વીમા કંપનીમાં વસ્તુ લાગુ પડતી નથી. ઓકે, આ ખાલી વસ્તુના હક બદલીના સિદ્ધાંતની જ વાત તમને અહીંયા કરવામાં આવી છે. આમ વીમાના ચાર સિદ્ધાંત પાડવામાં આવે છે. સૌથી પહેલે છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, બીજો છે નુકસાન વર્તનનો સિદ્ધાંત, અને ત્રીજો છે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત, ચોથો છે હક બદલાનો સિદ્ધાંત. આ રીતે ચારેયની બાબત તમને અહીંયા કહેવામાં આવી છે. નેક્સ્ટ ટોપિક બહુ સરસ મજાનો છે, વીમાના પ્રકાર વિશે છે. આ તમે એક સરસ મજાનું ચાર્ટ પેપર તૈયાર કરી શકો છો. આ પ્રોજેક્ટ પણ થઈ શકે છે. જો તમે એવી રીતે પ્રોજેક્ટ બનાવો તો સરસ મજાનું વર્ક પણ તમારી રીતે કરી શકો છો. વીમાના પ્રકાર, વીમાના પ્રકારો કોને કહેવામાં આવે છે એ વિશે આપણે આજે ચર્ચા કરીએ. તો વીમાના પહેલાં તો મુખ્ય બે પ્રકાર પાડવામાં આવે છે. કેટલા પ્રકાર? તમે અહીંયા જોઈ શકો છો, જીવન વીમો અને સામાન્ય વીમો. કયો વીમો? જીવન વીમો અને સામાન્ય વીમો. જિંદગીનો, જીવન વીમાના પાછા બે પ્રકાર પડે છે. કયા કયા? તો કે જિંદગીનો વીમો અને હયાતીનો વીમો. જિંદગીનો વીમો કોને કહેવાય અને હયાતીનો વીમો કોને કહેવાય, એ બંને વચ્ચે પણ ડિફરન્ટ છે. જિંદગીનો વીમો એટલે કે જ્યારે તમે વીમો લો છો, ઇન્સ્યોરન્સ લો છો, એ લાઈફ ટાઈમ ઇન્સ્યોરન્સ હોય છે. એટલે કે તમારું ડેટ થઈ જાય, બરાબર, ત્યાં સુધી તમારે પ્રીમિયમ તો ભરવાનું છે. પણ જો તમારું અનાયાસે કોઈ પણ કારણસર તમારું મૃત્યુ થાય તો તમારા વારસદારને, તમારી નોમિની, એને નોમિની કહેવામાં આવે છે ને, તો એની અંદર તમે વીમો લો છો ને ત્યારે તમારી નોમિની શબ્દ પણ વાપરવામાં આવે છે. અને પત્રકમાં તમારા નોમિની વિશે પણ ભરવાનું હોય છે કે તમે જો હયાત ન હોય તો આ વીમો કોને મળશે? તમારા પુત્રને મળશે, ભાઈએ લીધો હોય તો એની પત્નીને મળશે, બરાબર, અથવા તો સને લીધો હોય તો એના મા બાપને મળશે, મા બાપે લીધું હોય તો એના દીકરાને મળશે. એની નોમિનીનું જેનું નામ હોય એ વ્યક્તિને વીમો મળતો હોય છે. એટલે જિંદગીનો વીમો એટલે કે તમારો ડેટ પછીના જે પૈસા આવવાના હોય એ તમારા નોમિનીને મળતા હોય છે. ત્યાર પછી છે હયાતીનો વીમો, એટલે કે તમે અમુક એજ પછી તમે વીમો લીધો છે હયાતીનો, બરાબર, એનું પ્રીમિયમ ભરો છો. તમે હયાત થાવ ત્યારે અમુક ટર્મ એન્ડ કન્ડિશન, એની અંદર સમય મર્યાદા રાખવામાં આવેલી હોય છે કે આટલા વર્ષે તમારો વીમો બાકી જશે અને આટલી રકમ તમે જે પ્રીમિયમ ભરો છો વ્યાજ સહિત તમને મળી જશે, એ તમારા હયાતી દરમિયાન. અને હયાતીના વીમામાં પણ જો તમારું અનાયાસ ડેટ થઈ ગયું અમુક એજ પછી એક્સિડન્ટમાં, તો એમાં પણ એની અંદર ટર્મ એન્ડ કન્ડિશન અને એની અંદર નિયમમાં લખેલું જ હોય છે કેટલા રૂપિયા તમારા નોમિનીને મળશે, બરાબર. અને જો એ આ વીમો છે એ બંધ કરાવવા માંગતા હોય તો બંધ પણ કરી શકે છે, અને ચાલુ રખાવવા માંગતા હોય તો ચાલુ પણ રાખી શકે છે. હવે સામાન્ય વીમા વિશે વાત કરીએ. તો સામાન્ય વીમાની વાત કરીએ તો એની અંદર માલ હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વીમા, ત્રણ વીમાની વાત કરવામાં આવી છે, બરાબર. તો પહેલો જે વીમો છે માલ હેરફેરનો વીમો, માલ હેરફેર, તો અત્યારે જે વસ્તુ ચાલી રહી છે ને માલની હેરફેર બહુ થઈ રહી છે. અત્યારે કોઈને છે ને ઊભું થઈને દુકાને જવું માર્કેટમાં ગમતું નથી. શું કરે છે? ઓનલાઈન ટેલિફોનિક શોપિંગ, બરાબર, મેસેજ કરો અને વસ્તુ ઘરે પહોંચાડો. ઓનલાઈન શોપિંગ બહુ વધી ગયું છે. માલની હેરફેર, તમારે દુકાને જવાની જરૂર પડતી નથી. શાકભાજી, દૂધ, કરિયાણું, પહેલાં તો વસ્તુ જ આવતી હતી, કોઈ બી વસ્તુ, કે હોમ ડેકોરેશનની વસ્તુ, પછી ફર્નિચરની વસ્તુ, એવી બધી વસ્તુ. અત્યારે તો તમારે કાંઈ પણ વસ્તુ જોઈતી હોય તો હોમ ડિલિવરી તમને મળી જતી હોય છે. ઘરની બહાર પગ રાખવાની જરૂર પડતી નથી. ઇવન જમવાનું પણ આવી જાય છે, હોમ ડિલિવરી આવે છે ને,
બધી જ ફેસિલિટી સરસ મજાની ઓનલાઈન આપણને અહીંયા મળી રહી છે. તો આ માલ હેરફેરનો વીમો એ ખૂબ જ અગત્યનો વીમો છે. એની અંદર એના ત્રણ પાર્ટ પાડવામાં આવે છે. કયા કયા ત્રણ પાર્ટ એ આપણે અહીંયા જોઈએ. દરિયાનો વીમો, હવાઈ વીમો અને માર્ગનો વીમો. દરિયાનો વીમો એટલે કેવો વીમો એની વાત કરવા જઈ રહીએ છીએ. દરિયાનો વીમો એટલે કે તમારો જે માલ સામાન છે આ એક દેશમાંથી બીજા દેશમાં અથવા તો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, મોસ્ટ ઓફલી દરિયાઈ વીમો દેશ ટુ દેશનો જ સંબંધ ધરાવતો હોય છે. મોટા મોટા જહાજોની અંદર બરાબર માલની હેરફેર થતી હોય, ગાડીઓ છે, મોટી મોટી ગાડીઓ છે, ફોરેન કન્ટ્રીમાંથી આપણી કન્ટ્રીમાં લાવવી હોય તો કંઈ બસમાં લાવાશે, ના લવાય ને, વિમાનમાં છે તો એની પણ એક લિમિટેશન હોય છે. તો આ બધા જે ભારે વાહનો છે એની જ્યારે ડિલિવરી કરવામાં આવતી હોય છે તો એ ક્યારે થાય છે, કોના દ્વારા, તો દરિયાઈ વીમા દ્વારા કરવામાં આવતી હોય છે. દરિયાઈ વીમો જે છે એ દરિયા દ્વારા વસ્તુ જે છે એનું આપવામાં આવતી હોય છે અને વસ્તુનું લેવેચ થતું હોય છે. અને એ વીમો ઉતારવો ખાસ શા માટે જરૂરી છે કે દરિયાની અંદર ગમે ત્યારે લૂંટફાટ, ચાંચરો બરાબર કે અમુક લૂંટેરાઓ હોય, ખબર જ છે કે આ જહાજ અહીંયાથી નીકળવાની છે, આમાંથી આ માલ સામાન જઈ રહ્યો છે, તો આખું જહાજ લૂંટી લેતા હોય છે દરિયાની વચ્ચે તો કોણ હોય છે, તો એવી રીતે પણ લૂંટફાટ થતી હોય છે. તો એનાથી રક્ષા મેળવવા માટે ન કરે નારાયણ તમારું જહાજ સુનામી આવી તું બરાબર, અથવા તો વાવાઝોડું આવ્યું, કંઈક ડૂબી ગયું, એની અંદર તમારું બધું નાશ થઈ જાય માલ, આવું ક્યારેય બનતું નથી, રેર કેસમાં બન્યું હોય તો. તો એની માટે પણ વીમો જરૂરી છે, એટલે વીમો તમારે ઉતારવો જોઈએ. હવાઈ વીમો એટલે કે પ્લેન દ્વારા જે વસ્તુનું લેવેચ કરવામાં આવે છે અથવા તો આપણા દેશમાં મંગાવવામાં આવતી હોય છે, મોકલવામાં આવતી હોય છે, તો એની માટે પણ વીમો ઉતારવો જરૂરી છે કે માલ સુરક્ષિત એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જાય, વચ્ચે કોઈ પણ પ્રકારની દુવિધા ન નડે. એની માટે જે વીમો ઉતારવામાં આવે છે તેને કેવો વીમો કહેવામાં આવે છે, હવાઈ વીમો કહેવામાં આવે છે. હવે પછી જે છે માર્ગનો વીમો. માર્ગ એટલે કે રસ્તા પર, આ તો રેગ્યુલર છે. વાહનનો વીમો, રસ્તામાંથી તમારે દરિયામાંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક દેશમાંથી બીજા દેશમાં ટ્રાન્સફર થઈ ગયો બરાબર, પરંતુ હવે મહારાષ્ટ્રની અંદરથી ગુજરાતની અંદર માલ સામાન પહોંચાડવો છે બરાબર, તો એની માટે તમે જહાજનો ઉપયોગ નથી કરી શકતા. કરી શકો છો, તો એની માટે કયો વીમો વાપરવો પડશે, માર્ગનો વીમો, રસ્તાનો વીમો. રસ્તા દ્વારા મોટા મોટા ટેન્કરો તમે જોયા હોય કે મોટા જબર ખટારા હોય છે, એની અંદર કાર્સ, બાઇક, એક્ટિવા આ બધી વસ્તુઓ લોડેડ હોય છે અને ભરેલી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉતારવામાં આવે છે. તો એ કન્ટેનર હોય છે, આખા આખા કન્ટેનરો ઉતારતા હોય, એ કન્ટેનરોનો પણ વીમો ઉતારવામાં આવતો હોય છે, માર્ગ વીમો કહેવામાં આવે છે. અને આગનો વીમાની વાત કરવા જઈએ તો આ હતા તમારા દરિયાઈ વીમો, હવાઈ વીમો અને માર્ગ વીમો. હવે પછીનો જે છે આગનો વીમો. આગનો વીમો કોને કહેવામાં આવે છે એની વસ્તુની વાત કરવા જઈ રહીએ છીએ. તો આગના વીમાની વાત કરો તો આગ લાગવી, અત્યારે તમે જુઓ કે શોર્ટ સર્કિટના કારણે, પછી દાવાનળના કારણે, જંગલની અંદર તમે થાય ને એકબીજાના ઘર્ષણને કારણે આગ લાગે છે ઘણી મોટી. હમણાં તમે હોનારા જોઈએ છે કે એમેઝોન જંગલોમાં ઘણા સમય સુધી આગ ચાલે આવા દાવાનળને કારણે, એકબીજાના વૃક્ષો અથડાય સૂકા એના કારણે જે તડકના થયા અને પછી વૃક્ષ સળગ્યા અને પછી ઘણું બધું જંગલ સળગી, ઘણા બધા પશુ પક્ષીઓ અંદર મરી પણ ગયા છે બરાબર. તો આ રીતે આગ લાગવાનું છે તો એનો વીમો. આપણે ધંધા વિશે વાત કરવાની છે, તો ખાલી જનરલી મેં તમને વાત કરી કે આગ માટે, પણ ધંધામાં આગનો વીમો તમે જુઓ, તમારું ગોડાઉન હોય છે ત્યાં શોર્ટ સર્કિટ થાય તો આગ લાગી જાય તો પૂરેપૂરી ફેક્ટરીનો નાશ થઈ જતો હોય છે. તો આગનો વીમો પણ ઉતારવો મસ્ટ બી નેસેસરી, ખૂબ જ જરૂરી છે બરાબર. આગનો વીમો ઉતારેલો હોય ને કદાચ કોઈ એવી હોનારત થાય, કંઈ બળી ગયું હોય, તો તમે પોતાનું પૂરેપૂરું વળતર મેળવી શકો છો. આના કારણે તમને જે નુકસાન થાય છે એ ઓછું થશે અને સારી રીતે તમારો વીમો પણ ઉતરી જશે અને તમે એનાથી સંપૂર્ણ નિશ્ચિત પણ થઈ જશો કે વીમો ઉતારેલો છે, કોઈ પણ આવી હોનારત બની તો તમને આર્થિક મુશ્કેલી નહીં ભોગવવી પડે, ત્યારે તમે પાછા સરભર કરી શકશો, તમારો ધંધો પાછો આ વળતરમાંથી ઊભો કરી શકો છો. એટલે આગનો વીમો પણ ઉતારવો જરૂરી છે. અન્ય વીમાની અંદર ઘણા બધા વીમાની વાત કરવામાં આવી છે, તો એની અંદર તમે જુઓ નુકસાન, નફા નુકસાનનો વીમો, સ્વાસ્થ્યનો વીમો, લૂંટફાટનો વીમો, ઢોર ઢાંખરનો વીમો, સમૂહ વીમો બરાબર. આવી રીતે કેવી રીતે વાત કરવામાં આવી છે, સમૂહ વીમો, રમતગમતનો વીમો, વાહન વ્યવહારનો વીમો, શાખાનો વીમો, ત્રાહિત પક્ષકારનો વીમો, છેતરપિંડીનો વીમો, વફાદારીનો વીમો, અકસ્માતનો વીમો, કુદરતી આપત્તિઓનો વીમો, કામદાર વળતરનો વીમો. અન્ય વીમાની અંદર મોટું જબર લિસ્ટ તમને આપવામાં આવ્યું છે.
નુકસાન વળતરનો કીધું, નફા નુકસાનનો, તો એનો પણ વીમો ઉતારવામાં આવે છે. સ્વાસ્થ્યનો વીમો, એની અંદર તમારા હેલ્થ માટેનો જે વીમો હોય છે એની માટેનો વીમો ઉતારવામાં આવે છે. લૂંટફાટનો વીમો, એટલે કે ચોરી ચકારી એ વસ્તુ ન થઈ જાય એનો વીમો ઉતારવામાં આવે છે. ઢોર ઢાંખરનો વીમો, એટલે કે તમે પશુ પક્ષીનું પાલન કરો છો અથવા તો તમારા ત્યાં છે તો એનો પણ વીમો ઉતારવામાં આવે છે, કે જેથી કરીને એ લોકોને કોઈ પણ નુકસાન થતું હોય અથવા તો બીમારી લાગુ પડી ગઈ હોય તો તમે એમાંથી પણ વળતર મેળવી શકો છો. સમૂહ વીમો, એટલે કે તમે બધા જ વીમા એકસાથે પણ ઉતારી શકો છો. રમતગમતનો વીમો, તમે કોઈ પણ ફિલ્ડની અંદર સ્પોર્ટ્સમેન છો અથવા તો સારું એવું તમને એ ફિલ્ડની અંદર કોઈ પણ રમતની અંદર છે તો તમે એની માટે પણ વીમો ઉતારી શકો છો, કે આ રમત રમતા તમને કોઈ પણ ઈજા થાય હાનિ થાય તો તમે એની માટેનો વીમો, કે એનું તમને વળતર મળી જાય છે. બરાબર, કે હોસ્પિટલાઇઝન થયા હોય, નુકસાન થયું હોય તો એનું પણ વળતર તમે મેળવી શકો છો. વાહનનો વીમો, તમારા જે વાહન વ્હીકલ હોય ફરજિયાત અત્યારે થઈ ગયું છે, વ્હીકલનો વીમો તો હોય જ છે. બરાબર, વીમો પૂરો થઈ જાય તો ફરીથી તમારે વીમો ઉતારવો પડતો હોય છે. શાખાનો વીમો, તમે પણ કોઈ પણ શાખા ઉતારી હોય, વાણિજ્ય શાખા છે જે શાખા હોય એનો પણ વીમો એક ઉતારવામાં આવે છે. ત્રાહિત પક્ષકારનો વીમો, ત્રાહિત પક્ષકાર એટલે કે એવી વ્યક્તિ જે છે, બરાબર, કે બીજીને એક્સિડન્ટ થયું છે તો મારો વીમો ને સામેવાળી વ્યક્તિનો વીમો, કે એના કારણે થઈને હું એક્સિડન્ટ કરું ને મારા કારણે કોઈ ત્રીજી વ્યક્તિને નુકસાન થાય તો એ પૈસા કોણ ભરે? એનો વીમો તો એને ઉતાર્યો હોય કે ના ઉતાર્યો કોને ખબર, પણ એ પૈસા કોણ ભરે? બરાબર, તો ત્રાહિત પક્ષકારનો વીમો પણ તમે ઉતારી શકો છો. છેતરપિંડી અને વફાદારીનો વીમો, તમને કોઈ છેતરી ન જાય એની માટે પણ તમે વીમો ઉતારી શકો છો. અકસ્માતનો, એક્સિડન્ટ થયો હોય એની માટેનો વીમો ઉતારી શકો છો. કુદરતી આપતો, ધારો કે પૂર આવવું, કુદરતની થતી આપત્તિઓ હોય છે એ આપત્તિની જ વાત કરવામાં આવી છે. કુદરતનો વીમો જે છે, પૂર આવવું, અતિવૃષ્ટિ થવી, અનાવૃષ્ટિ થવી, દુકાળ પડવો, આ બધું જે છે જ્વાળામુખી ફાટવા, એ તો જો કે અહીંયા નથી ફાટતા પણ એ એક કુદરતી આફત છે એટલા માટે મેં જસ્ટ નામ લીધું છે. પછી ભૂકંપ આવવા, આ બધી વસ્તુ કેવી છે તો કુદરતી આફતો છે, આને કારણે જે નુકસાન થાય તો એની માટે પણ આપણે વીમો ઉતારી શકીએ છીએ. તમને એક મૂવીની યાદ અપાવું, જેમાં અક્ષય કુમાર છે, બરાબર, ગોડ બ્લેસ યુ કંઈક એવું કંઈક નામ છે મૂવીનું, તો એની અંદર આ વીમા ઉપર જ આખું ચેપ્ટર તમે જુઓ મૂવી બનાવવામાં આવ્યું છે. પરેશ રાવલ હોય છે, અક્ષય કુમાર શ્રીકૃષ્ણ બન્યા હોય છે, એ રીતનું મૂવી છે. અને એની અંદર એ જે કુદરતી આપતને કારણે, ભૂકંપને કારણે દુકાન તૂટી ગઈ હોય છે અને એના વીમા કંપની અને ભગવાન વિશે કેસ લડવામાં આવે છે, આ એક મેટર બનતી હોય છે. તો તમે આ મૂવી જોશો ને તો હવે પછી જ્યારે જુઓ ને તો ધ્યાન રાખજો, એમાં આ બધી જ વસ્તુ સમજાવવામાં આવે છે. વીમા કંપની ઉપર તો ઘણી બધી રીતે જે રીતે વીમા કંપની જે છે કેવી રીતે પૈસાની ઉઘરાણી કરે છે, એની માટે કઈ રીતે પૈસાનું નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડે છે, આ બધા સિદ્ધાંત તમને હવે ફરી નેક્સ્ટ ટાઈમ જુઓ ને તો આ વસ્તુ માર્ક કરજો, આ વસ્તુ તમને ખ્યાલ આવશે અને જોશો એટલે સમજણ પડી જશે. પછી છે કામદાર વળતરનો વીમો, તો કામદાર જે વળતર આપે છે એનો પણ વીમો ઉતારવામાં આવતો હોય છે. આ રીતે અહીંયા વીમા કંપનીની તમને વાત કરવામાં આવી અને વીમા વિશેની જે વાત છે એ અહીંયા આપણે કરી. હવે પછીને જે છે એ અહીંયા તમને સમજૂતી બુકની અંદર આપવામાં આવી છે, કે વીમાની જે સમજૂતી છે જીવન વીમા, મેં તમને બધી જ વસ્તુની સમજૂતી અહીંયા આપી દીધી છે, છતાં પણ એક વખત આપણે અહીંયા જોઈએ કે જિંદગીનો વીમોની વાત કરી છે, કે જે વ્યક્તિઓ વીમો લીધો હોય તે વ્યક્તિ મૃત્યુ થયા પછી વારસદારને વીમા કંપની નક્કી કરેલી રકમ ચૂકવવાનું વચન આપે છે તેના કરારને જિંદગીનો વીમો કહેવામાં આવે છે. ઉપરના વ્યક્તિ નક્કી કરેલા પ્રીમિયમ નક્કી કરેલા સમયાંતરે અને આજીવન ભરતા હોય છે. મેં તમને પહેલાં જ આ વસ્તુની જાણકારી આપી દીધી કે જિંદગીનો વીમો એટલે શું, એની અંદર આવી રીતે પોતાના જે છે જીવનનો વીમો કરવાનું છે. મૃત્યુ બાદ જ એના પૈસા મળતા હોય ત્યાં સુધી તમારે પ્રીમિયમ ચાલુ રાખવાનું હોય છે. હયાતીના વીમાની વાત કરવામાં આવી છે, કે વ્યક્તિ નક્કી કરેલી વીમાની મુદત પૂરી થાય ત્યારે વ્યક્તિએ અથવા તો નક્કી કરેલી મુદત પૂરી થાય તે પહેલાં જે વ્યક્તિનું મૃત્યુ થાય છે તેના વારસદારે નક્કી કરેલી રકમ વીમા કંપની ચૂકવવાનું વચન આપે છે તે વીમા કરારને હયાતીનો વીમો કહેવામાં આવે છે. વચનના બદલામાં અવેજ તરીકે વીમો ઉતારનાર વ્યક્તિ નક્કી કરેલી પ્રીમિયમની રકમ નક્કી કરેલા સમયાંતરે નક્કી કરેલી વીમાની મુદત સુધી ભરવાની રહેતી હોય છે, તેને હયાતીનો વીમો કહેવામાં આવે છે. સામાન્ય વીમાની તમને અહીંયા વાત કરવામાં આવી છે, તો સામાન્ય વીમામાં જોયું કે માલ હેરફેરનો વીમો, બરાબર, માલ હેરફેરના વીમાની અંદર તો તમે જુઓ માલ એક સાથે બીજા સ્થળે લઈ જવા માટે
સંપૂર્ણ કે આંશિક નુકસાન થવાનું જોખમ રહેતું હોય છે. સંપૂર્ણ પણ રહે અને આંશિક એટલે કે થોડું ઘણું પણ રહે અને પૂરેપૂરું પણ જોખમ રહેતું હોય છે. તો દરિયાઈ વીમો, હવાઈ વીમો અને રસ્તા વીમો આ ત્રણ જે વીમા જે છે એ વીમા ઉતારવામાં આવતા હોય છે. તો હવે દરિયાઈ વીમાની આપણે અહીંયા વાત કરીએ. તો દરિયાઈ વીમો એટલે શું એની વિશે જોયું હતું આપણે કે દરિયાના માર્ગમાં માલ મોકલવા ઘણું સસ્તું છે, પરંતુ વિલંબકારિત હોય છે, જોખમી પણ હોય છે, ઘણો સમય લાગે. કારણ કે દરિયામાં જ્યારે જહાજ ચાલતું હોય છે તો ફાસ્ટ નહીં પણ સ્લો મોશનમાં એની સમય મર્યાદામાં જ ચાલતું હોય. 18મી સદી પહેલાં મોટાભાગના આંતરરાષ્ટ્રીય વેપાર દરિયાઈ માર્ગે થતા હતા. આથી વીમાના પ્રકાર જૂનો અને સર્વવ્યાપી છે. આવો એક જો ક્વેશ્ચન પૂછાય છે, નોટ ડાઉન કરી લેજો, અન્ડરલાઇન કરજો આની અંદર કે સૌથી જૂનો વીમો કયો, તો કયો વીમો? દરિયાઈ વીમો. સંપૂર્ણ ભરોસાનો વીમો કયો? તો દરિયાઈ વીમો. આ બે વસ્તુ ખાસ યાદ રાખી દેજો. લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ દરિયાના વીમાની શરૂઆત કરેલી. આ પણ અન્ડરલાઇન કરજો. કોણે દરિયાના વીમાની શરૂઆત કરી હતી? તો લોઇડ્સ ઓફ લંડન. બરાબર. આ સંખ્યામાં 325 વર્ષના વધારે સમયથી પોતાની વિશ્વસનીયતા જાળવી રાખી છે. હવાઈ વીમાની વાત કરીએ તો 19મી સદીના ઉત્તરથી હવાઈ માર્ગના માલ મોકલવાની શરૂઆત હવાઈ વીમાની શરૂઆત થઈ હતી. હવાઈમાં વાહન વ્યવહાર ખૂબ જ ઝડપથી પરંતુ ખર્ચાળ અને જોખમી પણ છે. તમારે ફટાફટ તમારી વસ્તુ જે છે આવી જતી હોય છે, કારણ કે હવાઈ દ્વારા આવવાની છે, કોઈ ટ્રાફિક એને નડવાનું નથી અને સમય મર્યાદામાં એ પહોંચી જતી હોય છે, પણ ખૂબ જ ખર્ચાળ છે અને જોખમી પણ છે. હવાઈ વાહન વ્યવહાર મારફતે કિંમતી અને ઓછા વજનની માલની હેરફેર થાય છે. દરિયા અને માર્ગ વીમાની સરખામણીમાં હવાઈ વીમાની પ્રમાણિકતાનો દર ઊંચો હોય છે, એટલે આનો જે રેટ આપવામાં આવે છે એ વધારે હોય છે, દરિયા કરતાં હવાઈનો વધારે હોય છે. રસ્તાનો વીમો અથવા તો રેલવેના વીમાની વાત કરી છે. માર્ગ વાહન વ્યવહારમાં જમીન માર્ગ અને રેલવેના માર્ગનો સમાવેશ કરવામાં આવે છે. જમીન તથા રેલવેના માર્ગમાં માલની હેરફેર જોખમમાં ખાસ કરીને ચોરી, લૂંટફાટ, માલ હેરફેરને નુકસાન વગેરે નુકસાન થાય છે. જોખમને કારણે રક્ષણ મેળવવામાં આવે છે તેને માલની હેરફેર કહેવામાં આવે છે, રસ્તા માર્ગ કહેવામાં આવે છે. સૌથી વધારે તો તમે જો રેલવેની અંદર માલગાડી સાંભળ્યું છે ને નામ તમે બધાએ, તો એ માલગાડી છે, રેલવેનો માલ કહેવામાં આવે છે. રેલવે સ્ટેશનમાં જે માલગાડીમાં માલ સામાન આવતો હોય છે તો એની માટે પણ વચ્ચે આ ચોરી લૂંટફાટ ન થાય એની માટે તમારે વીમો ઉતારવો જરૂરી છે. હવે પછી છે આગનો વીમો. તો આગના વીમા વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છે. તો આગનો વીમો જે છે એની વાત કરીએ. આગના વીમાની અંદર પણ માલની તેમજ મિલકતને ચોક્કસ રીતે લાગેલી આગને પરિણામે પૂર્ણ અંશતઃ નુકસાન થાય અથવા તો તે નુકસાન પામે તે નુકસાન વળતર આપવાનું વચન બદલ પ્રીમિયમનું અવેજ મેળવવાનો કરાર કરીને આગનો વીમો કહેવામાં આવે છે. આગના વીમામાં વીમાને યોગ્ય હિતના સિદ્ધાંત આગ્રહપૂર્વક અમલ થાય છે અને વીમો ઉતારતી વખતે તેમજ માલ મિલકતના આગથી નુકસાન થાય ત્યારે વીમાદારનું માલ મિલકતમાં અચૂકપણે વીમા યોગ્ય હિત હોવું જરૂરી છે. તો એની પણ તમને અહીંયા વાત કરવામાં આવી છે કે આગના વીમામાં કઈ રીતે વીમો ઉતારવામાં આવે છે. તમારે નુકસાન વળતરનો સિદ્ધાંત છે એ અહીંયા લાગુ પડે છે આગના વીમાની અંદર. તો નુકસાન વળતરની અંદર જે નુકસાન કરવામાં આવે છે તેનું વળતર તમને મળ્યું રહે, પૂર્ણ મળે, આંશિક મળે, તમે જે ટર્મ એન્ડ કન્ડિશન અને જેટલો વીમો લીધો છે એ જ રીતનું તમને એનું વળતર ચૂકવવામાં આવે છે. એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જ્યારે ભવિષ્યમાં ધંધો કરો ને, તો આ બધી મેટર ખાસ ધ્યાન રાખજો જેથી કરીને તમને આ બધી જ બાબત તમારા ધંધાને સક્સેસફુલી આગળ લઈ જાય. અન્ય વીમાની વાત કરવા જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. વીમા વ્યવસાયમાં વૈવિધ્ય આવવાના કારણે વીમાના અનેક નવા અસ્તિત્વમાં આવ્યા છે. ગાયકને તેના ગળાના સૂર માટેનો વિશિષ્ટ વીમો, વાહનનો વપરાશથી અન્યને થતા નુકસાન વળતરનો વીમો આપતા ત્રાહિત પક્ષનો વીમો, કામદાર વળતરનો વીમો, શ્રમિક માટેનો વીમો, વિદ્યાર્થી સમૂહને થતા સામાન્ય અને સામાજિક નુકસાન વળતરનો વીમો, ડાક્ટરી સેવાના સુક્ષક્ત કરવા માટેનો વળતરનો વીમો, ધંધો બંધ રહેલા થતા નુકસાનને નફામાં થતા નુકસાન માટેનો વીમો, કર્મચારી દ્વારા થતી છેતરપિંડીઓ માટેના માલિકને નુકસાન વળતરનો વીમો, રમતગમતની સ્પર્ધામાં કુદરતી અથવા તો અકુદરતી રીતે પરિબળોના કારણે યોજી શકાય કે મુશ્કેલી એમાં મુશ્કેલી પડવામાં આવતી હોય તેથી થતા નુકસાનને અંગે વીમો કરાર કરવામાં આવે છે. આ પ્રકારના વીમા અસ્તિત્વમાં આવ્યા છે. તમને આ બધા વીમા વિશે મેં આગળ હમણાં જ તમને ચર્ચા કરી. એક વસ્તુ નવું આવ્યું કે ગળા ગાયન હોય
ગાયન કલાકાર તો એનો બી ધંધો કેવી રીતે ચાલે, તો એના ગળાથી ચાલે, કારણ કે એ ગીત ગાતા હોય છે. ફિલ્મ સ્ટારો છે, પોતાની એક્ટિંગ તો આ બધા પોતાના એના પણ વીમા ઉતારવામાં આવતા હોય છે. વ્યક્તિ આરોગ્યની જાળવણી અને સારવાર માટે ખૂબ ખર્ચ કરવો પડતો હોય છે. વીમો ઉતારનાર વ્યક્તિ નક્કી કરેલી શરત અનુસાર વીમા કંપની વીમા પ્રીમિયમ બદલામાં માંદગી ખર્ચ ભરી કરી આપે તેને વીમા પોલિસીની સ્વાસ્થ્યનો વીમો પણ કહેવામાં આવતો હોય છે. આમ અહીંયા તમને બધા જ વીમાની આપણે વાત કરી દીધી, તેના પ્રકારો વિશેની ચર્ચા કરી દીધી. તો એક વખત આપણે ફરીથી રિપીટ કરીએ કે વીમાના જે પ્રકાર પાડવામાં આવે છે કેટલા પ્રકાર છે અને કયા કયા પ્રકાર છે, આ પ્રશ્ન 5 ગુણની અંદર તમને પરીક્ષામાં પૂછવામાં આવે છે. વીમો એટલે શું, તેનો અર્થ આપો, પ્રસ્તાવના જણાવો અને તેના પ્રકાર વિશે ચર્ચા કરો. તો વીમાના કેટલા પ્રકાર પાડવામાં આવે છે હમણાં જ આપણે જોયું, એ રીતે તમારે પ્રકાર પાડી અને પછી લખવાનું છે. જિંદગીનો વીમો, પછી રસ્તાનો વીમો જે છે એ બધા જ વીમાની આપણે વાત કરી, અન્ય વીમાની પણ વાત કરી. અન્ય વીમા આવી રીતે તમારે લખવાના રહેશે. આ રીતે બધા જ વીમા જે છે એ તમે બતાવી શકો છો, આકૃતિ ફરજિયાત દોરી અને પછી તમારે વીમાના પ્રકારો લખવાના છે. જિંદગીનો, જીવનનો વીમો, સામાન્ય વીમો, આ બધા વીમાની વાત કરવામાં અહીં આવી છે. આવી જ રીતે આ વીમાનું પછીનું જે ટોપિક છે બરાબર, તો ટેલિફોનિક, એની અંદર ટપાલ વ્યવસ્થા. તો ટપાલ જે વ્યવસ્થાની અત્યારે તો નથી ચાલતી, પણ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એ વિશેની ચર્ચા કરવાની છે. તો અહીં આપણે આ વિડીયો પૂર્ણ કરું છું અને આ ટોપિકમાં કોઈ પણ વસ્તુ જો ન સમજાઈ હોય, ન ખબર પડી હોય તો તમે મને પ્રશ્ન પૂછી શકો છો. ટોપિક ફરીથી સમજાવીશ, હું પ્રયત્ન કરીશ અને તમને સમજાય અને તમને સંપૂર્ણપણે ખ્યાલ આવે તેવી મારો પ્રયત્ન હું કરવા માગું છું. તો મારા આવા નવા બધા નવા નવા વિડીયો જોવા માટે તમે મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ન ભૂલતા વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને રોજ નવા જે વિડીયો આવે છે એ તમે જોઈ શકો અને તમારા સ્ટડીને પણ નુકસાન ન થાય તેવી રીતની મારી કોશિશ રહેશે. જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો આવજો.